गुड मॉर्निंग બાળકો, કેમ છો બધા? મજામાં? આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે આલ્ફાબેટ જોઈશું. પહેલા આપણે કેપિટલ આલ્ફાબેટ કરી ગયા, હવે આપણે સ્મોલ આલ્ફાબેટ કરીશું. સ્મોલ આલ્ફાબેટમાં આજે આપણે W લેવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે અંગ્રેજીની બુકમાં કેવી રીતે લખવાનું છે W. અહીં મેં ફોર લાઈન ડ્રો કરી છે. હેડલાઈન, બંને બેઝ લાઈન અને લાસ્ટ વાળી ટેલ લાઈન. તો આજે આપણે બંને બ્લુ લાઈન એટલે કે બંને બેઝ લાઈન કરી અને W નું ફોર્મેશન શીખવાનું છે. તો ચાલો આપણે W નું ફોર્મેશન જોઈએ. બ્લુ ફર્સ્ટ બ્લુ લાઈન થી બીજી બ્લુ લાઈન, સેકન્ડ બ્લુ લાઈન, સેકન્ડ બ્લુ લાઈન થી ફર્સ્ટ બ્લુ લાઈન, ફર્સ્ટ થી સેકન્ડ, સેકન્ડ થી ફર્સ્ટ. આવી રીતે આપણે અપ એન્ડ ડાઉન કરીને W લખવાનું છે. ફરી વખત જોઈશું બાળકો. સ્લાન્ટિંગ લાઈન બનાવવાની, બીજી સ્લાન્ટિંગ લાઈન, ફરી પાછી સ્લાન્ટિંગ લાઈન, પાછી સ્લાન્ટિંગ લાઈન. એટલે કે તમે ઝિગઝેગ લાઈનનો પણ ઉપયોગ કરીને પણ W બનાવી શકાય. ચાલો ફરી વખત બાળકો. ડાઉન અપ, ડાઉન અપ. તો આજનું તમારું લેસન છે W. તો W ને રિલેટેડ આપણે શબ્દો જોઈશું, કયા કયા શબ્દો બને છે. તો W ફોર વોચ, W ફોર વિન્ડો, W ફોર વેલ, W ફોર વોટરમેલન, W ફોર બોલ અને W ફોર વોટર. તો આવી રીતે તમારે W થી બનતા શબ્દો બોલતા જવાનું છે અને W નું લેખન કરવાનું છે, જેને તમારે અંગ્રેજી બુકમાં કરવાનું છે.